हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल राइस स्पोर्ट्स एंड रेसिपीज। आज फरी एक बार हूँ जिज्ञासा तमारा माटे कंईक नवुं लईने आवी छूं। आजे आपणे बनावीशुं साबुदाणानी नॉन फराळी वेजिटेबल खीचड़ी। फ्रेंड्स, साबुदाणानी खीचड़ी जनरली आपणे उपवासमां खाता होईए छे, जे खूब ज सीम्पल इन्ग्रीडियंट्सथी बनती होय छे। पण आजे आपणे एक एवी खीचड़ी बनावीशुं जे आपणे उपवास सिवाय पण खाई शकीए छीए अने खूब ज चटपटी अने स्वादमां मजेदार छे। तो चालो आपणे बनावी लईए साबुदाणानी वेजिटेबल खीचड़ी। आ माटे मैं 2 वाटकी साबुदाणा 6 થી 7 કલાક પલાળીને રાખી દીધા છે। તમે જોઈ શકો છો સાબુદાણા આપણા ફૂલીને પલળી ગયા છે। આ રીતે એમાં આપણે ખાંડ અને લીંબુનો રસ અને એના ભાગનું થોડું મીઠું નાખીને સરસ ભેળવી લઈશું અને એને સાઈડ પર રાખી દઈશું, જેના લીધે એ બધું જ એનામાં મિક્સ થઈ જાય। કારણ કે સાબુદાણા એકદમ પ્લેન હોય છે એટલે મિક્સ થઈ જાય ત્યાં સુધી। એક બાજુ મૂકીને આપણે હવે વઘારની તૈયારી કરીશું। એક મોટા પેનમાં 2 થી 3 ટેબલ સ્પૂન તેલ લઈને આપણે જીરું મૂકીશું। જીરું ફ્રેન્ડ્સ આપણે થોડું આગળ પડતું લઈશું અને બ્રાઉન થતાં સુધી એને શેકાવા દઈશું, સરસ અરોમા આવે એની। ત્યારબાદ આપણે કડી પત્તા નાખીશું અને લીલા મરચાં ઉતારીને એમાં નાખી લઈશું, સાથે સાથે આદું પણ છીણીને 1 ઇંચ જેવું નાખી દઈશું। બધું સરસ શેકાયા બાદ આપણે બટાકાના પીસ કરેલા છે તે નાખીશું, લીલા વટાણા લીધા છે મેં, મકાઈ લીધી છે, ગાજર લીધા છે, બધું જ નાખીને સરસ બરાબર બધું હલાવી લઈશું અને ત્યારબાદ એમાં એના ભાગનું મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરીને સરસ શેકાવા દઈશું। 5 થી 7 મિનિટ બાદ શેકાયા બાદ આપણે તેમાં ધાણા નાખી દઈશું અને હવે એમાં આપણે જે સાબુદાણા રાખ્યા છે, લીંબુ, મીઠું અને ખાંડ નાખીને એ આપણે એમાં મિક્સ કરી લઈશું। હવે જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે બધા જ સાબુદાણા આપણે મિક્સ કરી લીધા છે। આ ખીચડી ચટપટી અને મસાલાવાળી ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, બાળકોને બી ખૂબ જ ભાવે છે, ટેસ્ટ જુદો લાગે છે જે આપણે રેગ્યુલર ખાતા હોઈએ એના કરતાં। બધું નાખીને ત્યારબાદ આપણે એને ઢાંકીને થોડી વાર થવા દઈશું અને છેલ્લે આપણે 1.5 કપ જેવો શીંગદાણા શેકીને મેં અધકચ્છો ભૂકો કરી લીધો છે એ નાખી દઈશું। બધું જ મિક્સ થયા બાદ, સરસ મસાલો ચડી ગયા બાદ આપણે એને ધાણાથી ગાર્નિશ કરીશું। તો આપણી સાબુદાણાની વેજીટેબલ ખીચડી સર્વ કરવા માટે બિલકુલ રેડી છે। આપણે એને એક બોલમાં કાઢી લઈશું અને સર્વ કરીશું। તમે જુઓ ફ્રેન્ડ્સ, ખૂબ જ સુંદર એનો દેખાવ છે અને ખાવામાં પણ એટલી જ સરસ લાગે છે। તમે ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરશો, તમારા બાળકોને પણ ખવડાવશો। તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક અને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।